લોકરક્ષક ભરતી 2018-19માં કચ્છના 3 યુવાનોની પસંદગી થઈ છે, પરંતુ હજુ સુધી તેમને ન્યાય મળ્યો નથી, જેની માટે આજે કચ્છ કલેક્ટર સમક્ષ તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા. 2018-19ની ભરતીમાં પશ્ચિમ કચ્છના સોઢા વનરાજસિંહ નિર્મલસિંહ અને સા રામરતન મહેશભાઈ તથા પૂર્વ કચ્છમાંથી જાડેજા અક્ષયસિંહ ભગવતસિંહની પસંદગી થઈ હતી, પરંતુ મેડિકલ ફિટનેસ ટેસ્ટમાં તેમને રંગ અંધત્વ એટલે કે કલર બ્લાઇન્ડનેસને કારણે અનફિટ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી અને માત્ર 8 દિવસમાં જ નામદાર હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપીને તેમને ફરજ પર રાખવાનો હુકમ આપવામાં આવ્યો હતો, પરંતુ આ જ દિન સુધી તેમને ન્યાય મળ્યો નથી, જેને અનુલક્ષીને આજે કચ્છ કલેક્ટર શ્રી પ્રવીણા ડીકેને રજૂઆત કરવામાં આવી હતી. જલ્દીથી ફરજ પર રાખવા માટે તેમણે માંગણી કરી હતી. આ અંગે સોઢા વનરાજસિંહે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. જી, મારું નામ વનરાજસિંહ નિર્મળસિંહ સોઢા. જી સર, અમે લોકો પોલીસ ભરતી 2018-19ના પાસ ઉમેદવાર છીએ તમામ, અને અમને મેડિકલ ફિટનેસમાં કલર વિઝન ખામીના લીધે રિજેક્ટ કરેલા હતા. તે વિરુદ્ધમાં અમે લોકો હાઈકોર્ટમાંથી ચુકાદા મેળવેલા છે, વ્યક્તિગત ચુકાદા આવેલા છે તમામના, અને અમને કોઈ નિમણૂક આપવામાં આવેલી નથી. ગુજરાતમાં અમારી સાથેના બીજા 3 મિત્રોને ચુકાદા બાદ નિમણૂક આપેલી છે અને અમને આપેલી નથી. એ વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવેલા હતા, અને જો અમારી માંગ 1 ડિસેમ્બર સુધી નહીં સંતોષવામાં આવે તો અમે ગાંધીનગર ખાતે આ વિરુદ્ધમાં સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધી ચિંતા માર્ગે આગળ વધીશું.